વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો કોરુક કાવ્યમાં આપણે કોણ નિરોગી છે પાઠ કાવ્યની સમજૂતી અને આપણે એનું સ્વાધ્યાય જોયું તો આજે આપણે જોવાના છે કાવ્યની સમજ કાવ્યની સ્વાધ્યાય પોથી તો જોઈએ પ્રશ્ન એક પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પનો ક્રમ ચોરસમાં લખો તો પહેલો છે પક્ષી પુનઃ પુનઃ કેમ વધતી

કોરુક કોરુક ઇતિ કહ સૃણોતિ વાગ ભટ્ટહ દસ વાગ ભટ્ટહ કેમ ઉત્તરમ દદાતી હિતભુકમ મીતભુકમ ઋતભુકમ પ્રશ્ન બે નીચે આપેલા સંસ્કૃત શબ્દોની સામે આપેલા ગુજરાતી અર્થમાંથી ખોટા અર્થ પર ચેકો મારો તો અરુક થોબીજાઓ ખોટું છે આકાશે આકાશ ખોટું છે એવમ એ જ રીતે ખોટું છે ઉપહાસમ ઉપરા ઉપરી ખોટો શબ્દ છે પાંચ ઉપવિશતી ઈચ્છે છે ખોટું છે છ અધઃ નિમ્ન ખોટું હવે જોઈએ અયઃ એટલે કે જે તો ખોટો શબ્દ કયો આવશે તે આઠમો મિતહ એટલે કે અલ્પ માત્રામાં તો ખોટો શબ્દ કયો આવશે મિત્ર તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન ત્રણ સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખો પક્ષી ખગઃ વિહગઃ બે જના માનવા લોકા ત્રણ આકાશમ નભઃ ગગનમ ચાર વૃક્ષ તરુ પ્રશ્ન સંસ્કૃતમાં વિરુદ્ધાર્થી શબ્દ લખો અત્ર તત્ર સમીપે દૂરે ગ્છતિ આગતી અસ્તિ નાસ્તિ પ્રશ્ન પાંચ નીચેના ખરા વાક્યની સામે ખરાની અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો એક શૃગાલહ વધતી કહ અરુ કહ ખોટું બે પક્ષી દ્વારમ દ્વારમ અટતી ખરું ત્રણ પક્ષી નિરાશ ભવતી સાચું ચાર પક્ષી નગરમ નગરમ ગચતી પ્રાસાદે ઉપવશતિ ખોટું ચાર અનુસારમ ભોજનમ ભોજન કરો એ નિરોગી ભવતી સાચું પ્રશ્ન છ નીચેની સંધિ છોડો પહેલું કોતા કત્તા અરુક બીજું છે એકમેવ એકમ વત્તા એવ સાત નીચેની સંધિ જોડો કહ વત્તા અપી કો આગળ પ્રશ્ન આઠ નીચે આપેલા ગુજરાતી શબ્દની સામે સંસ્કૃત અર્થમાં ખોટા અર્થ છેકો મારો પહેલું વારંવાર પુનઃ અપી ખોટું છે બીજું ફરે છે અઢવી ખોટો શબ્દ છે ત્રીજું પૂછે છે પશ્યતી ખોટું શબ્દ છે ચાર સાંભળે છે શ્રુતવા ખોટું છે પાંચ ત્યારબાદ અનંતરમ ખોટું છે છ પોતાના સ્થાને સ્વકીય ખોટું છે નવ કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું ખાલી જગ્યા ઉપહાસમ કુરવંતી જનાહા

વદતી કહ અરૂક બીજું કોઘભટ્ટ શું અનંતર પક્ષી સસ્થાના ગચ્છતી તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપ્યા જ છે આગળ જોઈએ પ્રશ્ન અગિયાર ઉદાહરણ મુજબ મુજબના ક્રિયા આધારિત શબ્દો ક્રિયાપદો પાઠમાંથી શોધીને લખો તો ઉદાહરણમાં છે ગચ્છતી તો એ જ રીતે તમારે બનાવવાના છે વધતી આ કાવ્યમાં આપ્યા જ છે તો તમારે શોધીને લખવાના છે ભવતી અટતી પૃચ્છતી કુરવંતી દિ ઉપવિસતી અને શૃણોતી પ્રશ્ન બાર ઉદાહરણ મુજબ હલંત મનું ધ્યાન રાખી વાક્ય રચના કરો તો ઉદાહરણમાં છે પક્ષી દ્વારમ દ્વારમ અટતી તો દ્વારનું દ્વારમ દ્વારમ બીજું છે છાત્ર શીઘ્રમ શીઘ્રમ લિખતી અહીં કાઉસમાં આપ્યું છે શીઘ્રમ પહેલું વાક્ય ભિક્ષુક ગૃહમ ગૃહમ ગ્છતિ બીજું છે શૃગાલ વનમ વનમ ભ્રમતી ત્રીજું છે નૃપ નગરમ નગરમ ગ્છતી ચાર સાધુ તીર્થમ તીર્થમ વિહરતી પાંચ વિદુષકઃ ભદ્રમ ભદ્રમ પશ્યતી પ્રશ્ન તેર ઉદાહરણ મુજબ ગમ ગમ ગચ્છ ધતુની સાથે બીજી વિભક્તિ અને અધર દર્શાવતા શબ્દને સપ્તમી વિભક્તિ લગાડી વાક્ય બનાવો તો ઉદાહરણ છે પક્ષી વનમ ગચ્છતી વૃક્ષે ઉપવિશતી તો હવે તમારે સાતમી વિભક્તિ લગાવવાની છે તો પહેલું છાત્ર સાલામ આ બીજી વિભક્તિ છે અને આસને એ સાતમી વિભક્તિ છે તો છાત્ર સાલામ ગચ્છતી આસને ઉપવિશતી ચ તો હવે આ જ રીતે બધી ખાલી જગ્યા બનાવવાની છે તો બીજું અધિકારી કાર્યાલય ગચ્છતી આસનદ ઉપવિષતી ચ બીજું છે ભક્ત મંદિરમ આ ગતિ પૂજા સ્થાને ઉપવિશતી ચાર ગતિ ચ પાંચ રાજા શાલામ ગચ્છતી સિંહાસને ચ અહીં તમે આસંદે લખે તો પણ ચાલશે હવે જોઈએ આગળ પ્રશ્ન ચૌદ નીચેના શબ્દમાંથી પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુષકલિંગ શબ્દ અલગ કરી લખો તો અહીં પુલ્લિંગમાં જોઈએ આકાશઃ અર્થ જનાહ ઋષિ ઉપહાસ વૃક્ષા સ્ત્રીલિંગમાં જોઈએ ઋતુ અને નપુષકલિંગમાં સ્થાનમ વનમ ભોજનમ ઉત્તરમ અને દ્વારમ હવે જોઈએ પ્રશ્ન પંદર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો તો પહેલો છે પક્ષી વારંવાર કયો પ્રશ્ન પૂછે છે પ્રશ્ન પક્ષી વારંવાર પ્રશ્ન પૂછે છે કે કોણ નિરોગી છે બીજું પક્ષીનો પ્રશ્ન સાંભળી લોકો કેવી પ્રતિક્રિયા કરે છે તો પક્ષીનો પ્રશ્ન સાંભળીને લોકો તેની મશ્કરી કરે કરે છે અને કોઈ જવાબ આપતો નથી ત્રણ વેદ ઋષિનું નામ શું છે તો વેદ ઋષિનું નામ વાઘભટ્ટ છે આગળ જોઈએ પ્રશ્ન ચોથો સવાલ પક્ષીને પોતાના પ્રશ્નનો ઉત્તર કોની પાસેથી મળે છે તો પક્ષીને પોતાના પ્રશ્નોનો ઉત્તર વેદ ઋષિ વાઘભટ્ટ પાસેથી મળે છે પ્રશ્ન સોળ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો પહેલું

ચાર ઋષિ પક્ષી ઋષિ નમતી પક્ષી કહ નમતી અથવા તો ઋષિ કહ નમંતી આ રીતે પણ બની શકે પ્રશ્ન અઢાર નીચેના ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો તો પહેલું છે પક્ષી આકાશમાં અહીં તહીં જાય છે તો પક્ષી આકાશે અત્ર તત્ર ગચ્છતી પક્ષી એક જ પ્રશ્ન પૂછે છે પક્ષી એકમ એવો પ્રશ્ન પૃછતી ત્રણ પક્ષીની નીચે વૃક્ષની નીચે વેદર વેદર્શી વાઘભટ્ટ છે વૃક્ષ અધ વેદર્શી વાઘભટ્ટ અસ્તી તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નો તમારે લખવાના છે અને મોઢે કરવાના છે અસ્તુ